ઓકે કેમ છો બધા? મજામાં નથી ને? ફરી એકવાર કેમ છો? મજામાં? હા, લાફ્ટરનો ડોઝ, લાફ્ટરનું પ્રિસ્ક્રિપ્શન લેવું છે ને? લેવું છે કે નહીં? તો પછી આવું નબળા અવાજે કોણ લખી આપે આપણને કંઈ? અચ્છા, માઇક મને મળી ગયું છે. કોને માઇક જોઈએ છે બીજું? એના માટે અહીં સુધી આવવું પડે એવું થશે. ફાઇન. સો યસ, ફોર ધીસ સેશન હું તમારો હોસ્ટ ડૉક્ટર નૈષિત પુરાણી આપ સૌનું સ્વાગત કરું છું. અને રહસ્યનો પડદો જરાય કંઈ ખાસ નથી, નજીકના મિત્રોને અંગત વ્યક્તિઓ જાણે છે. હું બેઝિકલી આયુર્વેદિક ડૉક્ટર છું. આયુર્વેદિક ભણ્યો છું 5 વર્ષ સુધી. 1 વર્ષ ઇન્ટર્નશિપ કરી છે અને 4 વર્ષ મેં આયુર્વેદિક પ્રેક્ટિસ કરી છે વિથ અ પંચકર્મ થેરાપિસ્ટ. એટલે લગભગ, થેન્ક યુ. હા પ્રીતિબેન, એટલે મૂળે હું ડૉક્ટર નૈષિત પુરાણી છું, પણ પછી પ્રિસ્ક્રિપ્શન લખતા લખતા ભેળસેળ થઈ ગઈ અને નાટકો લખ્યા અને પછી ડોક્યુમેન્ટરી લખી અને પછી એન્કરિંગ શોઝ કર્યા અને પછી રેડિયો કર્યું, એટલે પછી ધીમે રહીને ડૉક્ટર હટાવી દીધું કે ખોટું ખોટું કોઈ આપણને રેડિયોમાં સાંભળે અને એમ કહે કે ઘૂંટણના સાંધા બહુ દુખે છે, ચલાતું નથી અને આપણે કંઈક દવા લખાવી છે. આવું કંઈ ના થાય, આવી કોઈ ભેળસેળ સાંભળનારના દિમાગમાં ના થાય, એટલા માટે ડૉક્ટર હટાવીને માત્ર નૈષિત પુરાણી. પણ આ સેશન માટે મને બહુ આનંદ છે કે મારી એક ખોવાયેલી ઓળખાણ મને GLF માં પાછી શોધી આપવામાં આવી છે. થેન્ક યુ શ્યામભાઈ, મને ડૉક્ટર તરીકે તમે ફરી એસ્ટાબ્લિશ કર્યો આવડા મોટા મંચ ઉપર. થેન્ક યુ વેરી મચ. સર, ડૉક્ટર નૈષિત પુરાણી વેલકમ્સ યુ ઓલ. થેન્ક યુ વેરી મચ ફોર હેવિંગ વિથ અસ. તમે બધા બહુ જ સરસ ઓડિયન્સ રહ્યા છો આખે આખો આ રવિવાર. તમે તમારા લીધે અમને એટલો બધો શાનદાર અને એટલો બધો મજા પડે એવો લાગી રહ્યો છે. સો વધારે સમય નથી લેતો, આપણે એમને જ, વી આર રનિંગ આઉટ ઓફ ટાઈમ. તો એક સરસ મજાના સેશન તરફ આગળ વધીએ. ઇંગ્લિશ બ્રોશરમાં અમે લખ્યું છે કે RX લાફ્ટર, એટલે કે તમે જો પ્રિસ્ક્રિપ્શન જોતા હશો તો દરેક ડૉક્ટર RX લખે છે. એનો કદાચ કંઈક એવો અર્થ થાય છે કે આપ લીજીએ અને પછી તમે લો, અથવા તો યુ હેવ 1, 2, 3 મેડિસિન્સ એન્ડ સમથિંગ લાઈક દેટ. હવે એમાં લાફ્ટર એ મેડિસિન તરીકે ઉમેરાય તો કેવી રીતે થાય? આ આખે આખા પેશામાં સરસ મજાનું લાફ્ટર ક્યાં સંકળાય છે? કેવી રીતે દર્દીઓ ડૉક્ટરને હસાવે છે અને કેવી રીતે ડૉક્ટર દર્દીને હસાવે છે? આ બહુ, આ અંદરની કેબિનમાં બહાર વેઇટ કરતા હોઈએ ત્યારે તો બહુ બોરિયત હોય, પણ અંદર જાઓ ને તો ડૉક્ટરના અનુભવો એ જાણવા જેવા છે. ઓપરેશન થિયેટર પર પણ જ્યારે ડૉક્ટર પેલું એનેસ્થેશિયાની બધી વિધિ ચાલતી હોય ત્યારે તમે, યુ શુડ લિસન ટુ ધેમ, દે આર ઇન ધ, એટલે સૌથી વધારે ફન મૂડમાં હોય છે. એક, કારણ કે તેઓ બહુ જ ગંભીર કામ કરવા તરફ આગળ જઈ રહ્યા છે, એટલે આમ પેલું તોબડું ચડાવીને કોઈનું ઓપરેશન ના કરાય, નહીંતર એમ થાય કે આ ડૉક્ટર શું કરશે આપણી સાથે. બહુ જ હાસ્યની છોળો ઉડતી હોય છે ઓપરેશન થિયેટરમાં, કેબિનમાં. તો એ શું છે? એ પ્રિસ્ક્રિપ્શનમાં ઉતરે તો કેટલી મજા પડે, એ વાત કરવા માટે આજે આપણે અહીંયા છીએ. અને આપણી સાથે બહુ જ કરામત કરી નાખે આપણા જીવનમાં એવા સરસ ડૉક્ટરો છે, અને એમનાથી કોઈ યોગ્ય વ્યક્તિ નથી આ સેશનમાં પેનલિસ્ટ તરીકે બેસવા માટે. બહુ જ આદરપૂર્વક હું આમંત્રણ આપવા માગું છું ડૉક્ટર શ્યામલ મુનશી, કવિ, ગીતકાર, સંગીતકાર, સ્વરકાર, ગાયક. એ એમની એક એક બહુ જાણીતી ઓળખાણ છે અને એમની એક, કદાચ મને ખબર નથી, સહેજ હવે અજાણી રહી ગઈ હોય એવી ડૉક્ટર શ્યામલ મુનશી પ્લાસ્ટિક સર્જન છે. એમનું પોતાનું ક્લિનિક છે અને ઘણા બધાના બગડી ગયેલા ચહેરા બનાવી આપે છે. સો શ્યામલભાઈ, ખૂબ આદરપૂર્વક તમને આવકારીએ છીએ. એટલા જ આદરપૂર્વક હું ડૉક્ટર રઈશ મણિયારને આમંત્રણ આપવા માગીશ. કવિ, ગીતકાર, વક્તા અને હ્યુમર એમનું બહુ જાણીતું છે. હાસ્ય લેખક અને હાસ્ય કવિતાઓ પણ એ સર્જે છે, મૂળ સુરતના, પણ હવે તો એકદમ કમ્પ્લીટલી આપણા ગુજરાતના કવિ. કવિ ડૉક્ટર રઈશ મણિયાર, એમનું પણ એક ખમતીધર પ્રેક્ટિસ હતી ડૉક્ટર તરીકે, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, હું ભૂલી ગયો છું, પીડિયાટ્રિશિયન તરીકે રઈશભાઈ વર્ષો સુધી પ્રેક્ટિસ કરી અને પ્રેક્ટિસ કરતાં કરતાં એમને થયું કે બસ, બહુ પ્રિસ્ક્રિપ્શન લખાઈ ગયા, હવે માત્ર કવિતાઓ અને ગઝલો અને નિબંધ ને નાટકો ને એવું બધું કંઈક લખવું છે. સો એમણે કમ્પ્લીટલી એ આખે આખી પ્રેક્ટિસ, એ દીખતો ધંધો બંધ કરી અને હવે માત્ર કવિ તરીકે આ પેશામાં સંપૂર્ણ સમય આપી રહ્યા છે. અને રખે માનતા કે આ લોકોના દવાખાના નથી ચાલતા એટલે આ પ્રવૃત્તિઓ તરફ વળે છે, ના બિલકુલ એવું નથી. હા,
So, itla jadar purvak, Dr. Yes, very close friend of mine, Dr. Ranjit Vank. Amni pani kolkhan e che, ke e mara senior hata, Ayurvedic doctor che, Ahmedabad ni Akhandanand Ayurved College ma, Dr. Ranjit Vank, e doctor hi bhanta tha, ane e rite, e, he is an Ayurvedic doctor, ane mane lage che, ke emne pan thodi gani practice to kari che, mane exactly yaad nathi pan, Ranjit bhai e pan khub sari general practice ane Ayurvedic practice karta tha, khub bhanya che, Ayurved na bahu senior honhar student hata, પછી એમને એવું થયું કે આ બધા કંઈ બહુ માલ મતો છે નહીં, જે મનમોજી પ્રવૃત્તિ છે, જે મજાની વાત છે, એ તો એ તો બોલવું છે, કવિતા કરવી છે, અને એ રીતે એ ડાયરાનું આજે બહુ જ જાણીતું નામ છે, ખૂબ જાણીતા સંચાલક ડૉક્ટર રણજીત વાંક આપણી સાથે છે. આઈ વેલકમ યુ સર, વેરી વોર્મ વેલકમ ટુ યુ ઓલ. ડૉક્ટર મુકુંદ મહેતા આવ્યા છે. માફ કરશો, ડૉક્ટર મુકુંદ મહેતા પણ ગઈકાલ સુધી આપણી સાથે એક પેનલમાં હતા, આજે કદાચ એમના વ્યક્તિગત કારણોસર આવ્યા નથી. પણ બસ, તો અહીંયાથી સંવાદ શરૂ કરીએ છીએ, અહીંયા વધારે મારે તમારો સમય લેવો નથી. ફરી એક વખત આપ સર્વે ડૉક્ટર કવિ સ્વરકાર ગીતકારોનું અને સંચાલકનું અહીંયા સ્વાગત છે. GLF ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ એડિશન 4માં વી વેલકમ યુ. મૂળ ઉપક્રમ એવો છે આજનો કે આ કવિઓ પાસેથી, આ વક્તાઓ પાસેથી આપણે લાફ્ટરનું પ્રિસ્ક્રિપ્શન આજે ઓડિયોમાં રેકોર્ડ કરીશું, એટલે કે એ બોલ છે આપણે સાંભળીશું અને એ રીતે આપણી મેડિસિન આપણે લઈશું, અને એમની સાથે થોડું સવાલ જવાબે કરીશું. સ્વાસ્થ્યમાં સ્વાસ્થ્ય કેવી રીતે કેળવવું, કેવી રીતે હસતા રહેવું, મને લાગે છે એ પણ એ આપણને બહુ જ સરસ રીતે શીખવાડશે. મૂળ એવી વાત કે શરૂઆતમાં 5-7 મિનિટ દરેકને આપણે આપીએ છીએ, એમાં આપણે જે વાત કરવી હોય, અને પછીથી ઇન્ટરેક્શન, અને એમાં જ આપની કવિતાઓ, આપના પ્રિસ્ક્રિપ્શન્સ, લાફ્ટર પ્રિસ્ક્રિપ્શન્સ વી વિલ એન્જોય. સો શેલ આઈ સ્ટાર્ટ વિથ ડોક્ટર મણિયા? જી, જીવનની શરૂઆત પીડિયાટ્રિક્સથી થતી હોય છે, એટલે પીડિયાટ્રિશિયનથી આપણે કરીએ, છેક ગાયનેકોલોજી સુધી ન જઈએ. અને તો નૈશતભાઈ, ગુજરાત લિટરરી ફેસ્ટિવલના ક્લિનિકમાં કેસ કઢાવીને આવેલા આપ સૌ દર્દીઓનું હું સ્વાગત કરું છું. સૌને આગ્રહભરી વિનંતી કરું છું કે પોતાનો કેસ સાચવી રાખો, કેમ કે અહીં એવી અફવા છે કે આ ડૉક્ટરોના ક્લિનિકમાં સારા કેસ બગડી જાય છે અને બગડેલા કેસ ઉકલી જાય છે. ડૉક્ટરોની વાત આવે અને કવિ હૃદય પ્રેક્ષકો હોય એટલે બરકત વિરાણી બેફામનો શેર મને યાદ આવે હંમેશા, કે તબીબો પાસથી નીકળ્યો દર્દની હું દવા લઈને, કે તબીબો પાસથી નીકળ્યો દર્દની હું દવા લઈને, ને જગત સામે જ ઉભેલું હતું દર્દો નવા લઈને. તો જગત આપણને રોજ બરોજ વગર માંગ્યા આપી જાય છે, એ દર્દનું શમન કરવા માટે આપણે સ્પિરિટથી સ્પિરિચ્યુઅલ સુધીના અને વાઇનથી ડિવાઇન સુધીના બધા જ ઉપાયો અજમાવતા હોઈએ છીએ, પણ એન્ટરટેઇનમેન્ટ એનો શ્રેષ્ઠ ઉપચાર છે. તો આજના આ કોમેડિકલ પેકેજમાં અમે ત્રણ ડૉક્ટરો, એણે ખુલાસો કર્યો કે આ લોકોની પ્રેક્ટિસ ચાલતી નહોતી એવું નહોતું, છતાં આવ્યા છે, એમણે પોતાના વિશે કંઈ કહ્યું નહીં. મારી નથી ચાલતી, કારણ મેં ચૂપ રાખ્યું હતું, પણ આ કહે છે તો કહી દઉં. તો મિત્રો, આ કોમેડિકલ પેકેજમાં અમે ચારેય ડૉક્ટરો ક્વિક એક્ટિંગ અને લોંગ લાસ્ટિંગ હ્યુમરનો દવા દારૂ લઈને ઉપસ્થિત છીએ. આ કાર્યક્રમ દરમિયાન અમે વાતચીત અને વાતચીત દ્વારા હસાવવાનો, એટલે કે દાંત કઢાવવાનો પ્રયાસ કરશું, અને એમાં જે સહકાર ન આપે એને અમે દાઢમાં રાખીશું. એમણે મારો પરિચય આપ્યો અને પરિચય દરમિયાન એ ભૂલી ગયા કે હું કોણ છું, હું શું છું એમ. સારું છે, વિસ્મૃતિ એ સાહિત્યકારનો બહુ મોટો ગુણ છે, એટલે કોઈ બીજાનું પણ આપણે લખી દઈએ ઘણી વાર તો આપણું છે એમ સમજીને ચલાવી શકાય, બહુ મોટો ગુણ છે વિસ્મૃતિ. પણ થોડા દિવસ પહેલાં એમણે પરિચયની વાત કરીને, તો આ ડૉક્ટરો કેવા છે, ખાસ કરીને હું શ્યામલ, મારી જ વાત કરું, શ્યામલને છોડો, કે સુરતમાં તમે કોઈને પણ પૂછો ને કે કોઈ 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 ડૉક્ટરને પૂછો કે ડૉક્ટર રઈસ મણિયાર કેવા, તો એ તરત કહેશે કવિ બહુ સારા.
અને કવિને પૂછો તો એ કહેશે કે ડૉક્ટર તરીકે સારા. એટલે થોડા દિવસ પહેલાં આવા જ કોઈ કાર્યક્રમમાં એક ભાઈએ મને પૂછ્યું કે શું કરો છો તમે. એટલે મેં કહ્યું કે ભાઈ કવિ છું. એટલે કે ના ના, આમ તમે કવિ છો પણ આમ શું કરો છો? એટલે મેં કહ્યું કે હું આમ પણ કવિ છું ને આમ પણ કવિ છું. એટલે પેલા ભાઈ ચીડાયા કે ના ના, મારો પૂછવાનો મતલબ એમ છે કે તમે શેનું કરો છો. આ શેનું કરો છો એ ગુજરાતીઓનો બહુ ફેવરિટ સવાલ છે. 8 નવેમ્બર પછી જો કે બધા પોતાનું જ કરે છે. પણ એટલે આ શેનું કરો છો એમ પૂછે. કોઈ બેંકનું કરે, કોઈ સ્કૂલનું કરે, કોઈ ઇન્સ્યોરન્સ કંપનીનું કરે, કોઈ રેડિયોનું કરે, કોઈ ડાયરાનું કરે, નેતા હોય એ દેશનું કરે, માધવભાઈ બેઠા છે એમના બધા મિત્રો અકાદમીનું કરે. એમ હું કવિતાનું કરું છું, મેં એમ કહ્યું. એટલે પેલા ભાઈ મને પૂછે કે ભાઈ તમે આ કવિતા કરો એમાં કવિતામાંથી 2 પૈસા મળે? એટલે પછી મને સમજણ પડી. મેં કહ્યું ભાઈ આમ તો હું ડૉક્ટર છું, ડૉક્ટર તરીકે મેં લગભગ 20 વર્ષ ચાઇલ્ડ સાયકોલોજીની પ્રેક્ટિસ કરી. એટલે પેલા ભાઈ કે પ્રેક્ટિસ જ કરી, આવડ્યું નહીં? એટલે મેં મારા દર્દીઓની દિલ દઈને અને બિલ લઈને સારવાર કરી છે. અને નવાઈની વાત એ છે નૈષદભાઈ કે મારા કેટલાક દર્દીઓ સારા પણ થતા હતા. અમારી સાયકોલોજીમાં એવું હોય છે કે અમે 4th કન્સલ્ટન્ટ હોઈએ. આપણા દેશમાં સાયકોલોજી કેવી બ્રાન્ચ છે, અમે 4th કન્સલ્ટન્ટ હોઈએ છીએ. દર્દી પહેલાં 1-2 જોશીને, પછી 1-2 પાડોશીને, અને છેલ્લે 1-2 ડોશીને બતાવ્યા પછી જ અમારી પાસે આવે છે. એ દર્દી મારી પાસે આવે ત્યાં સુધીમાં કેટલીક બીમારીઓ આપોઆપ મટી જાય છે અને કેટલીક કદી ન મટે એવી થઈ જાય છે. બંને સંજોગોમાં મારે કંઈ કરવાનું રહેતું નથી એટલે આમ કાર્યક્રમો કરતો ફરું છું. શ્યામલભાઈ, મારા કેસમાં તો એવું છે કે હું ખરેખર પ્લાસ્ટિક સર્જરીની પ્રેક્ટિસ કરું છું અત્યારે જ. અને ઘણીવાર કહું છું કે સર્જરી એ મારી પત્ની છે, સંગીત ને કવિતા મારી ગર્લફ્રેન્ડ છે. બહુ અચ્છે, પત્ની સહનશીલ છે અને પ્રેમિકાઓ આકર્ષક છે. અહીંયા અમે, તમે જો, 2 આયુર્વેદિક ડૉક્ટર છે, મારી એક જમણી બાજુ છે, એક ડાબી બાજુ છે. મને યાર મારો એક બીજો આયુર્વેદિક ફ્રેન્ડ યાદ આવી ગયો એમને જોઈને. એનું નામ પૂર્ણેશ હતું એનું નામ, પણ આયુર્વેદિક ડૉક્ટર હતો તે અમે એને ચૂર્ણેશ કહેતા હતા. મેં એકવાર એને પૂછ્યું, ચૂર્ણેશ એવા કયા 2 પદાર્થો છે, ખાદ્ય પદાર્થો, કે તમે એ બંને સાથે ખાઓ, એક સાથે, આપણામાં હોય છે ને વિરુદ્ધ આહાર જેવું તમારામાં હોય છે, તો એવા કયા 2 ખાદ્યપદાર્થો છે કે 2 તમે એક સાથે ખાઓ તો એની અસર આખી જિંદગી ચાલે? તો એણે મને કહ્યું, ગોળ ને ધાણા. એટલે આયુર્વેદિક ડૉક્ટરોમાં હ્યુમર અંદરથી પડેલી જ હોય છે, મને ત્યારે એનો અનુભવ થયો હતો. અમે 4-4 ડૉક્ટરો છીએ સ્ટેજ ઉપર, અને 4 ડૉક્ટરોને બોલાવીને લોકો હસે એવો તો પ્રસંગ બનતો જ નથી. કોઈ દિવસ એવું બન્યું છે 4 ડૉક્ટરોને બોલાવીને કોઈ બધા હસ્યા હોય? રડવાના પ્રસંગો વારંવાર થાય છે ડૉક્ટરોને બોલાવીને, પણ 4 ડૉક્ટરોને બોલાવવા હસવા માટે એ વાત જ હાસ્યપદ છે અને હાસ્યજનક છે. એ શ્યામલભાઈ, આમ નોર્મલી ડૉક્ટરોને તો ક્રમ પ્રમાણે બોલાવવામાં આવતા ને, પહેલાં જનરલ પ્રેક્ટિશનર. હા, એ જ હું કહું છું. જો અમારા મેડિકલ પ્રોફેશનમાં ઘણીવાર એવું બને 4 ડૉક્ટરોને બોલાવવા પડે. પહેલાં તમે ફેમિલી ડૉક્ટરને બોલાવો. ચાલુ ડૉક્ટર. હા, એટલે આ ફેમિલીમાં ખબર ના પડે એટલે મેં કહ્યું. તો એ ફેમિલી ડૉક્ટર આવે, પછી એ થોડા દિવસો પછી એમડી ફિઝિશિયનને બોલાવે, પછી એમડી ખાસ ડોક્ટર, એટલે ખાસ ડોક્ટર, એમડી ફિઝિશિયન. એમડી ફિઝિશિયન એમનું કામ પતે એટલે કાર્ડિયોલોજીસ્ટને બોલાવે. કાર્ડિયોલોજીસ્ટ પછી થાકી જાય એટલે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટને બોલાવે, અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ નજીકના સગાવાલાને બોલાવે.
એટલે અમારા મેડિકલ પ્રોફેશનમાં ચાર ડોક્ટરોનું ભેગા થવું બહુ સામાન્ય છે. પણ અમે અહીંયા ચાર ડોક્ટરો અહીંયા એટલા માટે છે કે અમે એવું માનીએ છીએ કે ઉપચારની પ્રવૃત્તિ આનંદ નથી બની શકતી, પણ આનંદની પ્રવૃત્તિ ઉપચાર બની શકે. વાહ, એટલે તમે આમ ચાર કહ્યું ને તો મને પણ થયું કે આપણે પાંચ હતા તો વિચાર તો એવો જ હતો કે કોઈને પણ ઉંચકી જવા માટે આમ તો ચાર કાફી હોય છે. એ પાંચમાં હોત તો બહુ તો માટલી પકડી હોત એમને. પાંચમાં હોત તો એમને બી ઉંચકી જવા. ડોક્ટર રણજીત વાંક, તમારા પ્રિસ્ક્રિપ્શનમાં શું શું સામેલ છે અમને જણાવો. લાફ્ટર કઈ રીતે તમારા સુધી પહોંચ્યું, તમે કઈ રીતે લાફ્ટર સુધી પહોંચ્યા, અને આ બધામાં પેલા આર એક્સ ફેક્ટરનું શું થયું? આ તો કવિઓ છે અને હું તો હું માણસ છું એમ. ના, અમે કવિઓ છે ને બહેરા છે. માધવભાઈ, હું તો એમનું લખેલું બોલું. અને જો કે મોટે ભાગે આ સતત સમાજમાં આવું જ ચાલતું હોય છે, એક જણનો જે કંઈ મેળવેલું છે એનો ઉપયોગ કરી અને બીજો કંઈક કમાય છે. મારે સર્જિકલ સ્ટ્રાઇકથી જ આ શરૂઆત કરવી છે. હમણાં અમારા એક લોક કલાકારને રાજકોટમાં લોકલ ટીવી ચેનલના ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિએ પૂછ્યું કે આ કેમ કે નોટો અમારા કાર્યક્રમમાં બહુ ઉડે ને, એટલે એમ કે આ 500,000 નોટો બંધ થઈ ગઈ તો એક લોક કલાકાર તરીકે તમને કેવું લાગે છે? બોલો કે મા બાપ મરી ગયા હોય એવું લાગે છે, અનાથ થઈ ગયા. જનરલ પ્રેક્ટિશનર છું એટલે મને બહુ આ નોટબંધીની અસર નથી પડી. મોટા જેના બિલ આવતા હોય ને એને થોડીક તકલીફ પડે. અને મારે તો ભગવાનની દયા છે, ઈશ્વરે બે પેટી આપી છે, એક લઈ અને સવાર દવાખાને જાઉં, દિવસ દરમિયાન થઈ શકે એટલી તન્ના દુખિયાની સેવા કરું પૈસા લઈને, અને લગભગ રોજ રાત્રે હાર્મોનિયમની પેટી લઈ અને ડાયરાના પ્રોગ્રામમાં જાઉં, રાત્રિ દરમિયાન થઈ શકે એટલી મનના દુખિયાની સેવા કરું. એ રીતે કેમ કે જરૂરી છે ને, સબ કુછ તુને અચ્છા દિયા પ્રભુજી, પેટ દિયા પત ખોવન કો. બે બાજુ વાહા હોત તો આપણે ન લેત, પણ જનરલ પ્રેક્ટિશનર તરીકે મારે સમાજના એકદમ પાયાના માણસોથી લઈ અને એમની સાથેનું કાયમનું કામ હોય એટલે કાયમ મને રોજ નવી નવી વાત મળે. પરમ દિવસે જ તે હું એક ભાઈબંધને ત્યાં, હું હવે પ્રેક્ટિસ બહુ ઓછી કરું છું, એક ભાઈબંધને ત્યાં બેસવા ગયો તો એને અહીંયા એક પેશન્ટ આવ્યો, એને આવી એને પૂછ્યું કે સાહેબ જમણો પગ લીલો પડે છે. ડૉક્ટર સાહેબે કીધું ને એમ ખાસડા કટર, એણે કીધું લીલો પડતો હોય તો ડાયાબિટીસ જ હોય, ગેંગ્રીન થઈ ગયું છે, આને કાપી જ નાખવો પડે. આ કે કાપી નાખો તો બચી જવાય? તો કે બચી જ જવાય ને. તો કે ઉલાળો, ડાબો ઉલાળી નાખ્યો. કાલ પાછો આવ્યો કે સાહેબ હવે ડાબોય લીલો પડે છે. તો આ રોગ જ એવો છે યાર, આમાં આખું શરીર લીલું પડે ને, શરીરનો જે ભાગ લીલો થાય એ કાપી નાખવો પડે, નહીતર બચાય નહીં. કે આ કાપી નાખો તો બચી જવાય? તો કે 100% બચી જવાય. તો કે એને કાપી નાખો, ડાબોય કાપી નાખ્યો, બે પગ કાપી અને કાલે ને કાલે જયપુરના લગાડ્યા. આજે સવારે હું બેઠો હતો તો પાછો દર્દી આવ્યો, આવીને કે સાહેબ હવે તો આ પ્લાસ્ટિકના લીલા પડે છે. પછીનો જે જવાબ છે ને એ જનરલ પ્રેક્ટિશનર જ આપી શકે કે લુંગી લીલા કલરની પહેરો છો? લુંગીનો કલર જાય છે યાર, લુંગી બદલાવો ને, પગ શું કેમ કપાવો છો? કેમ કે આ રોજ પાયાના માણસો સાથેનું કામ નહીં, એટલે મેં એવું કીધું કે આ પછીનો જવાબ છે એ જનરલ પ્રેક્ટિશનર જ આપી શકે. પણ આજે અમે ચાર ડોક્ટર મિત્રો છીએ. સાહેબની ઈચ્છા એવી છે છંદ ગાવ, એટલે એક એકાદ પહેલાં એક દુહો અમારા આપણી સાહેબ પહેલાં વાતું જ એમની કવિતાઓ ને એમની હાસ્ય કવિતાઓ પણ સાંભળવાના છીએ, ઇન્ટરેક્શન પણ કરીશું અને છંદે કરીશું, પૂરી કરો ચોક્કસ. એટલે એના સમય લઈ લઉં સાહેબ ચોક્કસ. પણ અત્યારે અમે ચાર જણા છીએ એટલે પરિસ્થિતિ અમારા મિલિંદે લખ્યું ને, મિલિંદ ગઢવીએ,
એવી પરિસ્થિતિ છે કે એક કહાણી હું કહેવાનો, એક કહાણી એ કહેશે, એક કહાણી હું કહેવાનો, એક કહાણી એ કહેશે, વાદળ વાદળ હું કહેવાનો, પાણી પાણી એ કહેશે, એક કહાણી હું કહેવાનો, એક કહાણી એ કહેશે. ચોક્કસ અવધિમાં કંઈ કહેવું નહીં, બચ્ચાના ખેલ નથી. ચોક્કસ અવધિમાં કંઈ કહેવું, કેમ કે અમને સમય આપેલો છે, ચોક્કસ અવધિમાં કંઈ કહેવું એ બચ્ચાના ખેલ નથી. જોખી જાણી હું કહેવાનો, જાણી માણી એ કહેશે, એક કહાણી હું કહેવાનો, એક કહાણી એ કહેશે. આ બધામાં કહાણીનો એક મૂળ એવું પણ છે કે અમે ગમે ત્યારે સમય કાપી કાઢીએ છીએ. GLF ના જે રેગ્યુલર શ્રોતા છે એમને આનો સતત ભય રહે છે અને અમને પણ ત્રાસદાયક જ લાગે છે, પણ સમયની આગળ પાછળ ચાલવાનું છે. યસ રહીશભાઈ, આપ કંઈક વધુ ફોડ પાડીને કહેવા માગશો? મને લાગે છે કે 7-8 મિનિટનો સમય એક હું લઈ શકીશ ને. જી જી જી. મારે એક હ્યુમર સંભળાવી છે. દરેક વ્યવસાયની પોતાની એક હ્યુમર હોય છે અને શ્રેષ્ઠ હ્યુમર એ છે કે માણસ પોતાના વ્યવસાય પર કરે. તો મારે મારા વ્યવસાય સાથે જોડાયેલી એક હ્યુમર સંભળાવી છે અને એનું શીર્ષક છે હસુભાઈ માંદા પડ્યા. ઇન્ડિયાની આપણા દેશની મેડિકલ સિસ્ટમથી તમે સુપેરે પરિચિત હશો. ઘણા લોકો એમ કહેશે કે એના માટે સિસ્ટમ જેવો શબ્દ વાપરવો ઉચિત નથી. હું જ્યારે જ્યારે એમ કહું છું કે હું મેડિકલ વ્યવસાયથી સંકળાયેલો છું ત્યારે ઓડિયન્સમાંથી મને એવું સાંભળવા મળે છે કે અમે મેડિકલ વ્યવસાયથી અકળાયેલા છીએ. તો મારા પડોશી હસુભાઈને શ્યામલભાઈ એકવાર તાવ આવ્યો અને હસુભાઈ ચાલુ ડૉક્ટર પાસે ગયા. આમ હાથ કરું છું પણ ડૉક્ટરે એમના પ્રોટોકોલ પ્રમાણે પહેલાં મેલેરિયા અને ટાઇફોઇડની દવા આપ્યા, પછી જાહેર કર્યું કે તમને ચિકન ગુનિયા હોઈ શકે છે. હસુભાઈને એમ કે આ તો ચિકન ખાવાથી થાય, અને પોતે તો પ્યોર વેજીટેરિયન હતા એટલે એમણે ડૉક્ટરને કહ્યું બરાબર ચેક કરો, ચિકન ગુનિયા ન હોઈ શકે, આ તો લૂનો તાવ હશે. એટલે ડૉક્ટર બોલ્યા લૂ નથી, ફ્લૂ છે. ડૉક્ટર ચિકન ગુનિયાનું ડાયગ્નોસિસ બદલીને ફ્લૂ કરવા તૈયાર હતા, પણ લૂનું ડાયગ્નોસિસ એમને મંજૂર નહોતું, કેમ કે લૂની સારવારમાં શું મળે. ફ્લૂનું નિદાન માન્ય ન હોવાથી હસુભાઈએ ડૉક્ટર મહેતાને છોડીને ડૉક્ટર ત્રિવેદીને બતાવવાનું નક્કી કર્યું. દરેક એરિયામાં 2 ચાલુ ડૉક્ટર હોય છે, જેમ પ્રત્યેક કપલમાં બંને વ્યક્તિ પોતાને ખુદને ઇન્ટેલિજન્ટ સમજે અને બીજાને ભોટ સમજે, એવું મોહલ્લાના 2 ફેમિલી ડૉક્ટરોમાં પણ હોય છે. તો હસુભાઈએ તાવનું કારણ પૂછ્યું એટલે ડૉક્ટર ત્રિવેદીએ પહેલો સવાલ એમ પૂછ્યો કે પેલો ડૉક્ટર મહેતો શું કહેતો હતો. આ 2 ડૉક્ટરોનું કેવું છે ખબર છે, એકવાર આ ત્રિવેદી અને મહેતા છે ને એક સ્મશાનમાં મળી ગયા, કોઈ માણસના અગ્નિદાહમાં મળી ગયા, અને બહુ ઓબ્વિયસલી બહુ ખુશ નહોતા, કેમ કે આ એવી વિઝિટ હતી કે જેની વિઝિટ ફી નહોતી મળવાની. એટલે મહેતાએ ત્રિવેદીની સામે જોઈને પૂછ્યું કે તારી દવા ચાલતી હતી, પેલો જે ગુજરી ગયો જેનો અગ્નિદાહ થાય તારી દવા ચાલતી હતી. એટલે ત્રિવેદી કહે છે કે ના તારી ચાલતી હતી. તો પેલો કહે કે ના મારી પણ નહોતી ચાલતી, તો આ મર્યો કઈ રીતે. તો આ ત્રિવેદીએ સવાલ પૂછ્યો મહેતો શું કહેતો હતો. એટલે હસુભાઈ કે એમને પહેલાં તો ચિકન ગુનિયાના તાવ જેવું લાગ્યું, પણ ડોબો છે, આ તો ફ્લૂ છે. ડૉક્ટર ત્રિવેદી એક સાથે 2 નિદાન કર્યા, પહેલું ડૉક્ટર મહેતાની બુદ્ધિ વિશે અને બીજું હસુભાઈની બીમારી વિશે. એટલે ડૉક્ટર ત્રિવેદીએ હસુભાઈએ કહ્યું કે ઠીક છે, મેં સાંભળ્યું છે કે સાદો ફ્લૂ તો માત્ર રેસ્ટ લેવાથી સારો થઈ જાય. એટલે ત્રિવેદીએ બીજો ધડાકો કર્યો કે ના આ સાદો ફ્લૂ નથી, માત્ર રેસ્ટ નહીં ચાલે, ટેસ્ટ લેવા પડશે. સાદો મેલેરિયા અને ઝેરી મેલેરિયા આવે એવી હસુભાઈને ખબર હતી, કેમ કે એમના એક ડૉક્ટર મિત્રે એમને તફાવત સમજાવેલો કે મેલેરિયાની સિઝન હોય ને તો ડૉક્ટરના બારણે, સાદા મેલેરિયાની સિઝન હોય ને તો ડૉક્ટરના બારણે અલ્ટ્રો અથવા સેન્ટ્રો ગાડી આવે, અને ઝેરી મેલેરિયાની સિઝન હોય તો ડિઝાયર કે i20 આવે. તો એ પ્રકારે આ સાદો ફ્લૂ અને ઝેરી ફ્લૂ પણ આવે એવી હસુભાઈને ખબર નહોતી. એટલે ડૉક્ટર ત્રિવેદીએ પ્રકાશ પાડ્યો કે તમારા લક્ષણો તો બર્ડ ફ્લૂ કે સ્વાઇન ફ્લૂ જેવા છે. ડૉક્ટર ત્રિવેદી ઇનોવા કે જાયલો લેવાની વેતરણમાં હતા. હસુભાઈએ પહેલો સવાલ એમ પૂછ્યો કે આ માણસોને થતો હોવા છતાં બર્ડ ફ્લૂને બર્ડ ફ્લૂ કેમ કહેવામાં આવે છે. ડૉક્ટર ત્રિવેદી હસ્યા, કેમ કે એની સારવારમાં દર્દી મોટે ભાગે ઉડી જાય છે. એટલે બીજો સવાલ એમના મગજને મૂંઝવી રહ્યો હતો કે આ સ્વાઇન ફ્લૂ સ્વાઇનને નહીં અને મારા જેવા માણસને કેમ કરીને થાય. એટલે ડૉક્ટર ત્રિવેદી બોલ્યા કે તો સ્વાઇનના એટલે કે સુવરના સંપર્કમાં આવનારા કોઈને પણ થઈ શકે,
હસુભાઈ નિર્દોષ ભાવે બોલ્યા કે સાહેબ, આજે તમને મળ્યો એ પહેલા છેલ્લા 5 વર્ષમાં કોઈ પ્રાણીને અડ્યો નથી. એટલે હસુભાઈએ મુદ્દાનો સવાલ કર્યો કે ઓકે ડૉક્ટર, પણ આ સ્વાઇન ફ્લૂની સારવાર શું? એટલે ડૉક્ટરે પણ છેલ્લો અને સચોટ સવાલ કર્યો કે મેડિક્લેમ છે? હસુભાઈને થયું કે પલ્સ ફીલ કરીને દવા આપનારા નાડી વૈદ્યોનો એક જમાનો હતો, હવે પર્સ ફીલ કરીને દવા આપનારા અનાડી વૈદ્યોનો જમાનો આવ્યો છે. અને આજકાલ આપણા જેવા દર્દીઓને પણ એપેન્ડિક્સ પાકે એનું બહુ દુઃખ નથી થતું, કેમ કે સાથે સાથે મેડિક્લેમ પણ પાકે છે. તો હસુભાઈ બીમાર પડ્યા. સ્વાઇન ફ્લૂના વાયરસ જે ઝડપે વિશ્વભરમાં ફેલાયા એના કરતાં વધુ ઝડપે આ સમાચાર એમના મિત્રો પરિચિતોમાં ફેલાયા. હસુભાઈને સ્વાઇન ફ્લૂ થવાથી એવી દુર્દશા બેઠી કે લિફ્ટમેન, વોચમેન એ બધા પણ એમને શું કરવું એની સલાહ આપવા લાગ્યા. કોઈએ કડવા લીમડાનો પાન ચાવવા કહ્યું, તો કોઈએ મીઠા લીમડાનો વઘાર કરીને કડવી મેથી ખાવા કહ્યું. કોઈએ બનારસી પાન ખાવા કહ્યું, તો કોઈએ બનારસી પાનના બદલે મદીરા પાન વધારે તંદુરસ્ત ગણાવ્યું. હેમાબેન એટલે એમના વાઈફે તો ભોળા ભાવે આ મદીરા નામનું પાન ક્યાં મળે એની પણ તપાસ કરી. તો સમાચેડે કેટલાક સુરતીઓ સ્વાઇન ફ્લૂને વાઇન ફ્લૂ સમજીને હસુભાઈને પીવાનું ઓછું કરવાનું કહી ગયા. હસુભાઈને આરામ નહીં મળે તો રામ બોલો ભાઈ રામ થઈ જવાની શક્યતા હોવાથી અને ખાસ તો મેડિક્લેમ હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હસુભાઈ જાતે એક્ટિવા પર જઈ શકે એટલા એક્ટિવ હતા, પણ એમના સુપુત્ર હેમિશની ખૂબ ઈચ્છા હતી કે બાપાને એકવાર એમ્બ્યુલન્સ પર ચડાવવા, એટલે 108ને બોલાવવામાં આવી. હવે એમ્બ્યુલન્સ, અમારી સુરતની એમ્બ્યુલન્સ, એની પાછળ શું લખેલું હતું? એક સનેડો લખેલો હતો કે ઘારી સુરતની ફાંકડી, કે ઘારી સુરતની ફાંકડી ભૂસા ભજીયાના ઠાઠ. સુરત એટલે તો જમણ એનું વિખ્યાત. કે ઘારી સુરતની ફાંકડી ભૂસા ભજીયાના ઠાઠ, જો કોઈ પચાવી ના શકે એને ઉપાડે 108. એટલે સુરત આવો તો વિચારીને ખાજો, ઘારી સુરતની ફાંકડી ભૂસા ભજીયાના ઠાઠ, જો કોઈ પચાવી ના શકે ને ઉપાડે 108. તો એકઠા થયેલા ચારેક સહાયકોએ જરૂર નહોતી તો એ જીવતા હસુભાઈને ઉંચક્યા અને અંદર ધકેલ્યા. પણ અંદર, આપણા ત્યાં કોઈ માણસ બીમાર પડે કોઈને લઈ જાય ને તો કેવું દ્રશ્ય થાય એ જોજો. અંદર હસુભાઈને આવકારવા માટે બીજા 8-1 સહાયકો પહેલેથી જ ઘૂસી ગયેલા હોવાથી ખુદ હસુભાઈ માટે જ જગ્યા બચી નહોતી. એટલે ડ્રાઈવર મગન મીંડીએ મોટા અવાજે બૂમાબૂમ કરી કે થોડા ઉતરી જાઓ, માત્ર મેઇન માણસો અંદર રહો. પણ બધા પોતાને મેઇન સમજતા હોવાથી કોઈ ઉતર્યું નહીં. આખરે હવામાં અદ્દર હસુભાઈએ કહ્યું કે અચ્છા, તમે બધા જાઓ એમ્બ્યુલન્સમાં, હું પાછળ એક્ટિવા પર આવું છું. આખરે જગ્યા થઈ અને આમ આડા પડીને હસુભાઈ માટે હસુભાઈને લઈ જતા હતા એટલે કમ્પાઉન્ડમાંથી એમનું 11 માળનું બિલ્ડિંગ, એકવાર એમને એમ થયું કે જોઈ લઉં બિલ્ડિંગને, એટલે આમ નજર કરી પોતાના ફ્લેટ તરફ. તો 8મા માળની બાલ્કનીમાં ધનસુખ અને તનસુખ નામના બે ભાઈઓએ હાથ હલાવ્યો. હસુભાઈને જ્યારે યાદ આવ્યું કે સોસાયટીમાંથી જ્યારે જ્યારે કોઈ દર્દી એમ્બ્યુલન્સમાં જાય ત્યારે આ બે સટોડિયા ભાઈઓ શરત લગાવતા કે જનાર એમ્બ્યુલન્સમાં પાછો આવશે કે સબ વાહિનીમાં. તો એને ખ્યાલ આવ્યો કે આ શરત લાગી ગઈ મારા માટે. પછી હોસ્પિટલમાં દાખલ થયા એટલે નજીકના મિત્રો પરિચિતોના ફોન ચાલુ થયા. બાબુ બાટલી નામનો એમનો મિત્ર, એમનો ફોન આવ્યો. અમારા સુરતમાં આ બાબુ બાટલી બહુ કોમન નામ છે, દરેક ગલીમાં એક હોય. તો કે હસુભાઈ, હું બાબુભાઈ બોલું. એટલે હસુભાઈ કે કોણ બાબુભાઈ? એટલે બાબુ કે બાબુભાઈ. હસુભાઈને પોતાના નામથી ઓળખાણ નહીં પડી એટલે સંકોચપૂર્વક એમણે પોતે જ પોતાનું ઉપનામ યાદ અપાવ્યું કે બાબુ બાટલી. તો બાટલી એમ કે નહીં યાર બાબુડિયા, તું વળી ક્યારથી ભાઈ થઈ ગયો? એ બાબુ કે એ વાત મેલ ને બોલ, કાં છે તું? બધા કે તારી તબિયત સારી નહીં મળે. એટલે હસુભાઈ કે કંઈ થયું નહીં મળે, મજા કરું છું, બાટલીઓની વચમાં છું. એટલે બાબુ બાટલી કે હું વાત કરે, લેબલ વાંચ, રેડ, બ્લુ, બ્લેક. એટલે હસુભાઈ કે આજુબાજુમાં 3 જાતની બોટલ છે, દવાની બાટલી, સલાઈનનો બાટલો અને ઓક્સિજનનો બાટલો. એટલે બાબુ બાટલીએ કીધું કે એટલે આ લોકોએ તેને ઉડાવી દીધો એમ જ ને, કયા નંબરની રૂમમાં છે, મેં આવતો છું, કંઈ ખાવા સારું લઈ આવું. તો હસુભાઈ કહે છે ડૉક્ટરે ખાલી લિક્વિડ લેવા કહ્યું છે. એટલે બાબુ બાટલી કે ચાલ હમણાં લિક્વિડ લઈને આવતો છું, ત્યારે સારું તરોપામાં લાખીને લાવતો છું, કોઈને ખબર નહીં પડે, જરા ગરમાટો રહે. એટલે પેલાએ પૂછ્યું કે પણ તું છે કઈ રૂમમાં, કઈ રૂમમાં છે? એટલે હસુભાઈએ જવાબ આપ્યો, એક્સપેન્સિવ કેર યુનિટમાં છું. ભૂલથી ઇન્ટેન્સિવ કેર યુનિટના બદલે એમનાથી સાચું બોલાઈ ગયું. એટલે બાબુ બાટલી કે હું વાત કરે, સિરિયસ છે? નાકમાં નલ્લી બલ્લી તો નહીં નાખેલી મળે ને? હસુભાઈ કહે અરે એકદમ ગોળા જેવો છું, આ તો ડૉક્ટરે ખાલી ઓબ્ઝર્વેશન માટે દાખલ કર્યો છે. એટલે કે આ ઓબ્ઝર્વેશનમાં એમાં શું કરવાનું હોય? તો કે કંઈ નહીં, પલંગ પર સૂતો સૂતો સિસ્ટરોને ઓબ્ઝર્વ કરું છું.
તો પલંગ પર સુતા સુતા હસુભાઈને સ્વાનુભવ થયો કે સારવારનો સાચો અર્થ એ જ છે. તમે કે સારવાર, ટ્રીટમેન્ટ માટે ગુજરાતીમાં કેટલો સરસ શબ્દ છે. સારવારનો સાચો અર્થ એ છે કે જેમાં સાર કંઈ નથી અને વાર બહુ લાગે તે સારવાર. રિપોર્ટ લેવા માટે હસુભાઈની, લોહી લેવા માટે હસુભાઈની, નસ પકડવા માટે મલયાલમ સિસ્ટર સાઉથ ઇન્ડિયન જુદી જુદી જગ્યાએ સોય ભોંકતા. આમ પણ હસુભાઈની નસ પકડવી એ મુશ્કેલ કાર્ય હતું ને એમાં આ નર્સ પાછી બિચારી શીખાઉ હતી, એટલે સોય ભોકી ભોકીને આ શીખાઉ નર્સ સિનિયર સિસ્ટરની સામે જોતી અને એ નક્કી કરતી કે સોય ઇન વેઇન છે, એટલે કે નસમાં છે, કે મહેનત ઇન વેઇન છે. હસુભાઈ ચીસ પાડતા ત્યારે આ મલયાલમ સિસ્ટર મલયાલમ ભાષામાં પોડાપટ્ટી કે એવું કંઈક બોલતી. હસુભાઈને બિચારાને એ પણ ખબર નથી કે આ બોલે છે એનો અર્થ સોરી થાય કે ચૂપમર થાય. પણ ડૉક્ટર રાઉન્ડ પર આવ્યા. ડૉક્ટરે રાઉન્ડ શરૂ કર્યો એટલે હસુભાઈને બીમાર હાલતમાં પણ પ્રશ્ન થયો કે વોર્ડ રાઉન્ડ શેપનો નહોતો, ડૉક્ટર રાઉન્ડ રાઉન્ડ ફરતા નહોતા, આખી પ્રવૃત્તિમાં કશું રાઉન્ડ નહોતું, તે છતાં ડૉક્ટર રાઉન્ડ પર આવ્યા એમ કેમ કહેવાય છે. જો કે પછી ખ્યાલ આવ્યો કે ડૉક્ટર જે રીતે દર્દીઓના પ્રશ્નોના જવાબ આપતા હતા એના પરથી તો આ ગોળ ગોળ પ્રવૃત્તિ માટે રાઉન્ડ શબ્દ જ ઉચિત છે. હસુભાઈ હોસ્પિટલમાં આવ્યા પછી ત્યારથી આ જ ચાલતું હતું, એટલે ડૉક્ટરે પછી સ્ટેથોસ્કોપથી તપાસવાનું ચાલુ કર્યું. છાતી પર આગળ તમે જોયું છે ડૉક્ટર કઈ રીતે તપાસે, છાતી પર ચાર સેકન્ડ, અડધી અડધી સેકન્ડ ચાર જગ્યાએ અને પાછળ અડધી અડધી સેકન્ડ, ચાર સેકન્ડમાં તપાસવાનું કામ પૂરું થયું. એટલે હસુભાઈએ કુતૂહલ લાગે એ રીતે ડૉક્ટરને ઝપેટમાં લીધા કે સાહેબ આને આપ આમ અડાડીએ એટલે સારું થાય. ડૉક્ટર કે ના ના, એનાથી તમારા ધબકારા, શ્વાસ, ગતિવિધિ ખબર પડે. પછી ગર્વથી બોલ્યા કે ઇમ્પોર્ટેડ છે, લિટમેન કંપનીનું છે. એટલે હસુભાઈએ કહ્યું અમે આઠમા ધોરણમાં ભણેલા કે એક મિનિટમાં 70-80 ધબકારા થાય, એટલે માત્ર બે ધબકારા સાંભળવા હોય તો 1.5 સેકન્ડ જોઈએ અને એક શ્વાસ અને એક ઉચ્છ્વાસ સાંભળવો હોય તો 5 સેકન્ડ જોઈએ. તમે તો મારા શરીરમાં ચાર સેકન્ડમાં 8 સાઇટ વિઝિટ કરી નાખી, તમે ડૉક્ટર શું કામ બન્યા, તમારે તો આર્કિટેક્ટ બનવાનું હતું. પણ સારા ડૉક્ટરો કદી દર્દી પર ગુસ્સે ના થાય, એ સિસ્ટર પર ગુસ્સો કાઢે. એટલે એ કહે અભી તક રિપોર્ટ ભેજા કે નહીં, સિસ્ટરને કહ્યું. સિસ્ટર સોય ગોચવામાં અને હિન્દી સમજવામાં એક સરખા ડ હતા. એ ડૉક્ટરે પહેલે શું પૂછ્યું કે અભી તક રિપોર્ટ ભેજા કે નહીં, પછી બીજો સવાલ પૂછ્યો ભેજા હૈ કે નહીં તુમારે દિમાગ મેં. એટલે સિસ્ટરને હવે પહેલા સવાલમાં સમજ પડી એટલે એણે કહ્યું ભેજા નહીં. એક જ વાક્ય રૂપે પહેલા સવાલનો ચોક્કસ અને બીજા સવાલનો નિખાલસ જવાબ સાંભળીને બધા હસી પડ્યા, એટલે સિસ્ટર ફરીથી પોડાપટ્ટી કે એવું કંઈ બોલીને ચાલી ગયા. એટલે હસુભાઈએ ડૉક્ટરને પૂછ્યું કે ડૉક્ટર શું લાગે છે, એટલે ડૉક્ટર પણ વિચારમાં પડી ગયા. ડૉક્ટર બોલ્યા કે મને લાગે છે કે આનો અર્થ હું દિલગીર છું કે બીજી વાર આવી ભૂલ નહીં થાય એવું કંઈ થતું હશે. હસુભાઈને લાગ્યું કે બરાબર છે, સિસ્ટરે બે વાર આ શબ્દ વાપર્યો, બંને સ્થિતિમાં આ જ અર્થ બનબેસતો હતો. ત્યાં જ હસુભાઈના કાઠિયાવાડી મિત્ર કનુભાઈ કાલિકટવાળા એ ખબર લેવા આવ્યા. આમ સાવરકુંડલાના પણ ધંધાર્થે કાલિકટ સેટ થયેલા અને નિવૃત્ત જીવન સુરતમાં વિતાવતા હતા. આવતાની સાથે હસુભાઈને કહે અરે યાર ખરા છો તમે, તમે બીમાર છો ને તમારા દોસ્તારને ખબર પણ નથી કરતા, મને બહુ ખરાબ લાગ્યું. એટલે હસુભાઈએ કહ્યું પોડાપટ્ટી. એટલે કનુભાઈ કાલિકટવાળા પૂછે શું શું કહ્યું, એટલે હસુભાઈએ ફરીથી હાથ જોડીને કહ્યું દિલગીરીપૂર્વક કહું છું ભાઈ પોડાપટ્ટી. અલે આ ગગા તને ખબર છે આ તું બોલે છે એનો મતલબ શું થાય, એટલે હસુભાઈ કહે છે કે એ ચકાસવા માટે જ બોલ્યો. એટલે પેલા કનુભાઈ કાલિકટવાળા કહે છે કે પોડાપટ્ટીનો મતલબ થાય કૂતરીના ચાલતો થા. તો નૈસદભાઈ હું સુરત મહાવીર હોસ્પિટલમાં જ્યારે ઇન્ટર્નશીપ કરતો ને, રેસિડેન્સી કરતો ને, તો આ મલયાલમ સિસ્ટરો મારી પાછળ પોડાપટ્ટી પોડાપટ્ટી બોલતા, એના પરથી આ લખાયું. ઓકે આગળ વધીએ. યસ, સો રઈશભાઈના પોડાપટ્ટી સેશન પછી શ્યામલભાઈ. મિત્રો તમે જોયું કે અમે ડોક્ટરો દરરોજ વેદના, દુઃખ એવી પરિસ્થિતિની વચ્ચેથી પસાર થતા જ હોઈએ, અમારા વ્યવસાયનો એ ભાગ છે. પણ એ પરિસ્થિતિમાંથી ક્યારેક હાસ્ય ક્યાં ખોલી લેવું, કઈ રીતે રજૂ કરવું એ પણ કરતા હોઈએ છીએ. ત્યારે આપણે બાળપણમાં એક ચિત્ર દોરતા હતા, રોતી બીબી હસતી બીબી એનું નામ. એ ચિત્ર કેવું હોય, આમ ચહેરાનું ચિત્ર હોય, તમે આમથી જુઓ તો એ ચિત્ર રડતું લાગે તમને, અને ઉલટાવીને જુઓ તો એ ચિત્ર આમ હસતું એવું તમને લાગે. તો હાસ્ય સાથે કામ કરતાં કરતાં ચિત્રનો સાચો અર્થ તમને સમજાયો કે હાસ્ય એ રુદનને ઉલટાવીને જોવાની પ્રક્રિયા છે. વાહ ક્યા બાત, બહુ અચ્છી. અને એ અમે હાસ્ય કવિતા લખતા લખતા
કરતા હોઈએ છીએ. આ બધી વેદના વેદનાની પરિસ્થિતિઓ છે જેને હાસ્યના એંગલથી જોવામાં આવે છે. એવું આપણે આપણા રોજબરોજના વ્યવહારમાં, રોજિંદી જિંદગીમાં પણ એવા અનુભવો કરતા હોઈએ છીએ. એવું નથી કે આ મેડિકલ પ્રોફેશનની પોતાની ઘટનાઓ છે. તમે ક્યાંય પણ આસપાસ નજર કરો તો આવી પરિસ્થિતિઓ અમને દેખાય, અને એમાંથી હાસ્ય કલાકાર, હાસ્ય કવિ ક્યાંક હાસ્યને શોધી કાઢતો હોય છે એવી એક દ્રષ્ટિ હોય છે. કારણ કે હાસ્ય કલાકાર માટે હાસ્ય એ ઈશ્વરની જેમ દરેક જગ્યાએ હોય છે, અને આવા લોકોને આસ્તિકને બદલે હસ્તિક કહેવા જોઈએ. કારણ કે હાસ્યનું અસ્તિત્વ દરેક જગ્યાએ છે એમ માને. તમે જોજો, વિનોદ ભટ્ટે બહુ સરસ વાત કરી હતી કે તમે ઇન્કમટેક્સ સર્કલ પર, જે પેલું ઇન્કમટેક્સની ઓફિસ છે એક કોર્નર પર, અને વચ્ચે ત્યાં જ નજીકમાં ગાંધીજીનું પૂતળું છે, તો એ પૂતળું પણ બ્લેકમાં જ છે. તો જેની પાસે હાસ્યની નજર હોય એને આ દેખાઈ જાય. અમે લોકો ગંભીર કવિતા, ગઝલો એવું પણ લખીએ છીએ. હું, રઈસ, કદાચ નૈશદભાઈ પણ લખે છે, રણજીતભાઈ પણ લખતા હશે. પરંતુ આવા કાર્યક્રમમાં અમે બે ભેગા નથી કરતા. જ્યાં હાસ્યની વાત આવે ત્યાં હાસ્ય જ કરીએ છીએ. કારણ કે અમને ખબર છે કે એક જ રાત્રે એક જ દર્દીને સેડેટિવ ને લેક્ઝેટિવ સાથે ના અપાય. તો કેટલાક એ છંદ કે પહેલાં હું કેટલાક છંદ કહું, પણ એ છંદ છે મનહર છંદ. એ પેલા દુહાને છંદ એ છંદ નથી, પણ એ આપણી ભાષામાં કવિ દલપતરામે કેટલાક વ્યંગ કાવ્યો આ છંદમાં કર્યા હતા. કે સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપના. કે પોલું છે તે બોલ્યું એમાં કરી તેશી કારીગરી, સાંભળેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે. વાહ. તો આ છંદ છે મનહર છંદ. તો એમાં મેં કેટલીક હાસ્ય રચનાઓ કરી છે, એમાંની કેટલીક સંભળાવું. એમાંની કેટલીક અમારા ડોક્ટરના વ્યવસાય સાથે પણ લાગુ પડે છે. પતિના નિધન પછી, પતિના નિધન પછી સખીઓની સામે બેસી, એકલી થયેલી એક પત્ની આંસુ સારે છે. પતિના નિધન પછી સખીઓની સામે બેસી, એકલી થયેલી એક પત્ની આંસુ સારે છે. મારો પતિ પ્રભુને ઘરે ગયો સદાને માટે, મારો પતિ પ્રભુને ઘરે ગયો સદાને માટે, હવે બસ એકલા જ જીવવાનું મારે છે. સુણીને સખીઓ કહે વાત તારી સાચી તો એ, સુણીને સખીઓ કહે વાત તારી સાચી તો એ, જાણી લે કે અમારાથી સુખી તું વધારે છે. અમારા તો ક્યાં ગયા છે અમને ખબર નથી, અમારા તો ક્યાં ગયા છે અમને ખબર નથી, એ પણ ખબર નથી આવવાના ક્યારે છે. આવું બનતું હોય છે. આ રોજિંદા જીવનની કેટલીક તકલીફો છે. મને એક પ્રસંગ યાદ આવી ગયો. એક એક પતિ ને એવી ટેવ કે રાત્રે 10 વાગ્યા હોય ઘડિયાળમાં, એને પત્ની અને 4 છોકરાઓ પત્નીના આજુબાજુ, એકને કંઈક લેસન કરાવતી હોય, અને એકને મોઢું ધોવડાવતી હોય, અને એકને ઉગાડતી હોય, અને એકને કંઈક દૂધ પીવડાવતી હોય. આવી આમ વ્યસ્ત પરિસ્થિતિ 10 વાગે રાત્રે, અને પેલો નાહી ધોઈને કપડાં બદલી સેન્ટ નાખીને પેલીને કહે 4 છોકરાની માં ટાટા મળીએ એમ કરીને જતો રહે દરરોજ. પેલી આવી પરિસ્થિતિમાં 4 જણને હેન્ડલ કરતી હોય, અને પેલો એકદમ ફ્રેશ થઈને ઘરની બહાર, બાય બાય અમારા તો ક્યાં ગયા છે અમને ખબર નથી એમ કરીને જતો રહે, બાય બાય 4 છોકરાની માં જવું. પેલી બહુ અકળાઈ ગઈ. સાહેબ, સ્ત્રીઓ અકળાય એટલે બહુ હાલત ખરાબ કરી નાખે તમારી. તો એણે નક્કી કર્યું કે આજે જવા દે, વાત છે એની. બરાબર 10 વાગ્યા, પેલો બરામ બરામ તૈયાર થઈને બારણા પર પહોંચ્યો, એટલે પેલીએ કહ્યું કે 2 છોકરાના બાપ આવજો. એ દિવસથી એણે જવાનું બંધ કરી દીધું. હવે અમારા પ્રોફેશનનો એક છંદ સંભળાવ. ડોક્ટરે મને તપાસી 300 રૂપિયા લીધા. આ તો બહુ પહેલાં લખ્યો છો તમે, ફિગર પર ના જતા, બહુ વર્ષો પહેલાનો છે. અત્યારે ભાવ વધી ગયો છે. હા, એટલે ડોક્ટરે મને તપાસી 300 રૂપિયા લીધા, એમાં એનો વાંક નથી એને જીવવાનું છે. ડોક્ટરે મને તપાસી 300 રૂપિયા લીધા, એમાં એનો વાંક નથી એને જીવવાનું છે. સ્પેશિયાલિસ્ટે સલાહના 500 રૂપિયા લીધા, સ્પેશિયાલિસ્ટે સલાહના 500 રૂપિયા લીધા, એમાં એનો વાંક નથી એને જીવવાનું છે. દવાવાળાએ દવાના 900 રૂપિયા લીધા, દવાવાળાએ દવાના 900 રૂપિયા લીધા, એમાં એનો વાંક નથી એને જીવવાનું છે.
કિંતુ એમાંથી મેં એક પણ દવા લીધી નહીં, કિંતુ એમાંથી મેં એક પણ દવા લીધી નહીં, એમાં મારો વાંક નથી, મારે જીવવાનું છે. પછી મિત્રો, એક એક સમય એવો હતો કે તમે દરરોજ સવારે ન્યૂઝપેપર ખોલો તો એકાદ ગાડી પુલ પરથી ગબડી ગઈ હોય, એકાદ ડિરેલ થઈ ગઈ હોય, બે ગાડીઓ અથડાઈ હોય, આવું કંઈકનું કંઈક સમાચાર તમને સાંભળવા મળે. તો એ વખતે આ મનરચન લખ્યો, ગાર્ડ કહે છે કે આજકાલ ટ્રેનો ઘણી દોડતા દોડતા પાટા પરથી ઉતરી જાય છે. ગાર્ડ કહે છે કે આજકાલ ટ્રેનો ઘણી દોડતા દોડતા પાટા પરથી ઉતરી જાય છે, ડબ્બા ગબડી જાય છે, પુલો તૂટી જાય છે ને ઘણી વાર ટ્રેનો સામસામી અથડાય છે. ડબ્બા ગબડી જાય છે, પુલો તૂટી જાય છે ને ઘણી વાર ટ્રેનો સામસામી અથડાય છે. મુસાફરી પૂરી થતા પહેલા જ અધ વચ્ચે, મુસાફરી પૂરી થતા પહેલા જ અધ વચ્ચે ગાડીમાં બેઠેલા મુસાફરો મરી જાય છે. તો સાંભળીને પાટા પર આપઘાત કરવા સુતેલું યુગલ ઉઠી ગાડીમાં ચડી જાય છે. બનાવટ ભ્રષ્ટાચાર ભેળસેળ પ્રદૂષણ છેતરપિંડીથી એક છોકરો ત્રાસી ગયો, બનાવટ ભ્રષ્ટાચાર ભેળસેળ પ્રદૂષણ છેતરપિંડીથી એક છોકરો ત્રાસી ગયો. તો શહેરની દુકાનમાંથી ઝેર લઈ આવીને એ ઘેર જઈને પાણીમાં ઓગાળીને પી ગયો, શહેરની દુકાનમાંથી ઝેર લઈ આવીને એ ઘેર જઈને પાણીમાં ઓગાળીને પી ગયો. ઝેર હતું તક લાદી, ઝેર હતું બનાવટી, ઝેર હતું તક લાદી, ઝેર હતું બનાવટી, ઝેર હતું નકલી, તે ઝેર થી બચી ગયો. સારું થયું કે ઝેર ની સાથે એને પાણી પીધું, સારું થયું કે ઝેર ની સાથે એને પાણી પીધું, ઝેર થી બચી ગયો, તે પાણી થી મરી ગયો. બીજા બે ત્રણ છંદ સંભળાવ, આ તમને આશ્ચર્ય થશે. મહેનજભાઈ, થોડીક સમયની આપણે એક કરવી પડે એમ છે, એટલે એકાદ છંદ જો આપણે અટકી શકીએ તો એવું કરીએ. પછી હું રણજીતભાઈને પણ આપણે સાંભળવા છે, અને એ પછી મારી પાસે બહુ જ ઓછો સમય છે એટલા માટે આઈ એમ સો સોરી. છેલ્લી એક સંભળાવી દઉં, ક્યાં તો એ જવા દઈએ છંદર મંદર છંદ. હવે આપણે મેડિકલ પ્રોફેશનની વાત કરીએ. અમારા ડોક્ટરોમાં ઊંટ કવિઓ હોય છે, જેમ કવિઓમાં ઊંટ વૈદ અને વૈદોમાં ઊંટ વૈદ હોય છે ડોક્ટરોમાં, એમ ઊંટ કવિ હોય છે. એટલે કે કવિતાની સમજણ ના હોય ને કવિતા કરવા જાય. આવી રીતે આજે આમ આવ્યા હોય ને પછી કાલથી એમ થાય કે આ લોકો બી લખે છે તો અમે કેમ ના લખીએ, તો બીજે દિવસથી લખવા માટે જે આવડે એમ એમને આમ મોટિવેટ થઈ જાય લખવા માટે. તો એક બેન ઓપ્થેલ્મોલોજીસ્ટ આંખના ડૉક્ટર, તો એમની કવિતાની એટલી બધી અસર પડી કે બીજે દિવસે ઓપીડીમાં જઈને એમણે કેસ પેપર ખોલ્યું ને લખ્યું પેશન્ટને જોઈને કે લોચનમાં લોચા, દર્દીની જમણી આંખ એટલી સુંદર છે કે એની ડાબી આંખ પણ એને જુએ છે. એક ફિઝિશિયનનો એક નાનો પેરેગ્રાફ છે, એણે પ્રકૃતિ વર્ણન કર્યું. ફિઝિશિયન હતો રણજીતભાઈ, ફિઝિશિયનને એમ કે પ્રકૃતિ વર્ણન કરવું. હવે વ્યવસાય વચ્ચે આવી જાય ને, કારણ કે એ પેલો 24 કલાક એની વચ્ચે રહેતો હોય એટલે વાત પણ એવી જ કરે. તો એણે આ પ્રકૃતિ વર્ણન આ પ્રમાણે કર્યું કે ચંદ્ર એવો લાગતો હતો કે આકાશને જાણે અલ્સર ના થયું હોય, ટીબીના પેશન્ટના ગળફા જેવા વાદળો, એનિમિયાના પેશન્ટની જીભ જેવા ફિક્કા આકાશમાં વિખરાયા હતા, પ્રોસ્ટેટના પેશન્ટની જેમ વરસાદ ધીમે ધીમે અટકી અટકીને પડતો હતો, જોન્ડિસના પેશન્ટની આંખ જેવા પીળા થઈ ગયેલા પાનમાં નાના બાળકના ઇન્ફેક્ટિવ ડાયરિયા જેવી લીલાશ પાછી આવતી હતી, સ્કોલિયોસિસના દર્દીની કમરની જેમ વળી ગયેલી ડાળીઓ પરના પાન, ડિહાઈડ્રેશનના દર્દીના હાથ જેવી ઠંડી હવામાં મેલેરિયાના તાવના દર્દીની માફક થરથરતા હતા, આખા એ વાતાવરણમાં એકંદરે તંદુરસ્તીનો અભાવ હતો. પણ અહીંયા તંદુરસ્તીનો જરાય અભાવ લાગે એવું લાગતું નથી. આપણે જ્યારે આ બધાના પ્રિસ્ક્રિપ્શન વાંચતા હતા ત્યારે ઓડિયન્સ માટે પણ એક પ્રિસ્ક્રિપ્શન પેલો બાબો અહીં લગાવી ગયો છે, જરા જોઈ લો ને, એ સરસ છે. અહીંયા થૂકવું નહીં, આ ખાલી ધ્યાન દોરવા પાછળ. જે લોકો ગળોફા ભરીને આવ્યા છે અને આમ બહુ જ ખકડી ખકડીને એમને ક્યાંક જવું છે,
એમના માટે ડસ્ટબિનો અમે ઘણી મૂકી છે, મહેરબાની કરીને ત્યાં જજો. આવું અમારે હવે બોલવા છેલ્લા દિવસે મારે લગાવવું પડ્યું છે. હા છે રણજીતભાઈ, ગુજરાતમાં જ લગાવવું પડે છે અને બહુ સારી વાત છે. ગુજરાતીઓને છૂટ નથી આપવામાં આવતી, નહીતર તાજમહેલને લાલ કિલ્લો બનાવતા 24 કલાક જ થાય. રણજીતભાઈ, રણજીતભાઈ એમાં બોર્ડ, આ બોર્ડ તમે ખોટું માર્યું છે, એમાં લખવું જોઈએ ક્યાંય થૂકવું નહીં, અહીંયા થૂકવું નહીં તો આ બાજુ થૂકશે. આટલી મોટી સંખ્યામાં છો, દિલ્હી બધાય ગયા છો, ગુજરાતી કોઈ દિવસ કુતુબ મિનાર જોવા નહીં જાય, કેમ કે એમાં ખૂણો નથી હોતો, ફરતા જવાનું હોય. સાહેબે બહુ સારી વાત કરી, વ્યવસાય આવી જ જાય વચ્ચે, અને અત્યાર સુધી તબીબી વ્યવસાયની વાતો થઈ છે. ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને કાઠિયાવાડમાં 142 જ્ઞાતિ છે સાહેબ. કોઈ જાતનું અભિમાન નહીં, પણ આ નિદાનની પ્રક્રિયાનો એક ભાગ છે કે 10 મિનિટ ઊભો રહો એની પાસે એટલે કહી દઉં, માણસ મોટે ભાગે આ જ્ઞાતિનો હશે, આ ધંધો કરતો હશે અને આ જ વાત એના મનમાં હાલતી હશે. કેમ કે એ પ્રકારની જેની વાતો હોય, 142 જ્ઞાતિઓ છે, એમાંની કઈ કઈ હું બોલું તમે ગણી શકો તો ગણજો. કેટલી જ્ઞાતિઓ છે ગુજરાતમાં? તો કે રાજપૂત, કાઠી, કડિયા, કુંભાર, કણબી, કંસારા, આહિર, મેર, રબારી, ભરવાડ, ભામણ, ભાંડ, મીર, સુમરા, મિયાણા, ખસિયા, ખવા, ખાંટ, વાણિયા, વાણંદ, લુવાર, હુતાર, હથવારા, હોની, ઘાંચી, મોચી, મેમણ, મુંડા, ખોજા, ખત્રી, લોધા, લુવાણા, કસાઈ, કોળી, મસલા, માળી, ચારણ, બારોટ, સાધુ સંતો, નાગરનાથ, બાવ, અણકર, વાજા, વાઘરી, નટભટ, સંતી, વોરા, મલફકીર, રોડ, ભવાયા, ગધાઈ, ગોલા, ઉદિયા, અબોટી, આરબ, ઓરસિયા, સૈયદ, પારસી, ધોતૈયા, ધોબી, મતવા, પિંજારા, રાવળ, ગુગડી, પત્યા, પતઈ, નાયકા, નાયક, વાઘીર, વાદી, સીધી, સિપાઈ, કલાલ, પઠાણ, મકરાણી, મુંજાવર, ભીલ, ભોપા, ખારવા, ખમીહા, ખ્રિસ્તી, લંકા, હૈહગર, હરણિયા, ડેર, ડૈયા અને ડફેર. 142 જ્ઞાતિઓ છે. આ તો બહુ મોટું છે, એક બહુ નાનું એવું સ્ટેજ બનાવેલું, પાછળ એક બોર્ડ મારેલું, એમાં લખેલું જીવન શું છે, એની ઉપર બધાને બોલવાનું, એક પછી એક બધા આવે, બધાને ધંધો અસર કરી ગયેલો. સૌથી પહેલા એવા એક ગણિતના સાહેબ હતા, એણે એના ધંધા પ્રમાણે વાત કરી કે ભાઈ જીવન ગણિતના દાખલા જેવું છે, ઉકલી જાય તો મજા આવે, ન ઉકલે તો ગોથે ચડી જવાય. એના પછી આવ્યા હાઈકોર્ટમાં વકીલ હતા, એણે એના ધંધા પ્રમાણે વાત કરી કે ભાઈ જીવન હાઈકોર્ટના કેસ જેવું છે, જાણી તો જજ હોય જીતી જવાય, નહીતર કે હારી જવાય. અત્યારે એવું હાલે છે સાહેબ, જાણીતા માણસ હોય તો કામ થઈ જાય. ભારતનું બહુ નાનું એવું ગામડું, 15 છોકરા ભણતા હતા, માસ્તર ભણાવતા હતા, એમાં ઇન્સ્પેક્શનવાળા સાહેબ આવ્યા. સાહેબે આવીને એક છોકરાને ઊભો કર્યો, બોલ બેટા બિલાડીને કેટલા પગ હોય? પેલો છોકરો કે 18. એ કે ભણવા આવ્યો કે શું કરવા આવ્યો? આટલી ખબર નથી બિલાડીને કેટલા પગ હોય? બીજાને પૂછ્યું, બોલ બેટા બિલાડીને કેટલા પગ હોય? ઓલો કે 22. મારે ક્યાં વિદ્યાર્થી છે કહું છે? ત્રીજો એક છોકરો હાઈ ક્લાસ, નાહી ધોઈ તૈયાર થઈને ઇસ્ત્રીવાળા કપડાં, તેલ નાખીને માથું ચપોચપ ઓળેલું, એકદમ મારી જેવો લાગતો હતો. એને પૂછ્યું, એને એમ કે ભણેલો હોય તો હોય, કે બેટા તું કે બોલ બિલાડીને કેટલા પગ હોય? ઓલો કે 28. અને સાહેબ ખીજાણા, ખબર નથી પડતી બિલાડીને કેટલા પગ હોય, ભણવા આવો છો કે શું કરવા આવો છો? ઓલા છોકરા કહે, સાહેબ ભણવા આવતા હોય એને કહેવાનું. કે તમે ભણવા નથી આવતા? કે ના ના, અમે તો વાહે ઢોર ચારીએ છીએ. તો સાહેબે કીધું કે તપાસમાં ગાંધીનગરથી સાહેબ આવવાના છે, સંખ્યા બતાવવાની છે. 5 વાગ્યા સુધી રોકાય, એને 20-20 મળશે, તો 20 લેવા બેઠા છે. એટલે માસ્તરને ખીજાણાય કે યાર તમે કેવા માસ્તર છો, આવા ખોટા વિદ્યાર્થીઓ રાખો છો, શરમ નથી આવતી? ભલે માસ્તર કહે, સાહેબ સાચો હોય ને એને કહેજો. એ કે તું માસ્તર નથી? કે માસ્તર છે મારો મોટો ભાઈ. આ તો એને એની હાહરીમ જમવા જવાનું હતું, તો મને કે તું બદલી ભરી આવજે. પેલો પ્રિન્સિપાલ પાસે ગયો, પ્રિન્સિપાલને કે યાર વિદ્યાર્થી ખોટા, માસ્તર ખોટા, બધું ખોટું ચલાવવાનું, ખોટાની સરકાર. પ્રિન્સિપાલે 10,000 રટ્ટો કાઢ્યો. એ કે સાહેબ વાત પૂરી કરો ને, લઈ દઈને હવે. કે પણ આ બધું ખોટું છે. કે સાહેબ રૂપિયા હાવ સાચા છે, નવા. હમણાં તો એ જ આવેલું છે નવા જૂનાનું. અને ગુજરાતની બહેનો એટલી ઇન્ટેલિજન્ટ છે, બોલો. એક બેન નોટ બદલાવા ગઈ, 4500 રૂપિયા બદલી દેતા, ઓલાએ 2000ની બે દીધી અને હો હોની 5 દીધી. તો ગુજરાતની બેન આમ 2000ની નોટ હાથમાં લીધી, ઓલો કલર જોવા ટેવાયેલી નહીં ને, આવો કલરની નોટ હોય જ નહીં, કોઈ દી જોયેલી જ નહોતી. નોટ હાથમાં લઈને કે આમાં બીજો કલર નહીં આવતો, હાડી લેવા આવી છો? આણે 10,000 રૂપિયા આપ્યા. કે સાહેબ હાવ સાચા છે. આને લઈને ખિસ્સામાં મૂક્યા, ખિસ્સામાં મૂકતા મૂકતા કીધું કે આવું ન હાલે યાર, આ બધું ખોટું ન ચલાવાય, વિદ્યાર્થી ખોટા, માસ્તર ખોટા, આવું ચાલતું હોય છે? અને આ તો સમજો કે હું હતો 10,000માં પતી ગયો.
એટલે વકીલે એના ધંધા પ્રમાણે વાત કરી. એના પછી ડૉક્ટર આવ્યા, એણે એના ધંધા પ્રમાણે વાત કરી કે ભાઈ જીવન છે ને એન્ટીબાયોટિક દવા જેવું છે, હદી જાય તો રોગ મટી જાય, નકર રિએક્શન આવે. એના પછી જે આવ્યા એ હિન્દી ફિલ્મના ગાયક હતા, આમાં યુવાન મિત્રોને તરત ખબર પડી જાય. એણે એના ધંધા પ્રમાણે વાત કરી એ કે ભાઈ જીવન છે ને કોલાવેરી ડી જેવું છે, સમજાય નહીં, મજા આવે રાખે. અને કોલાવેરીમાં શું આવે પૂછજો તો કે સીતારામ. અને બહુ સારું થયું ધનુષે ગાયું, રજનીકાંતે ગાયું હોત તો રાષ્ટ્રગીત જાહેર કરવું પડે. એના પછી જીઈબીમાં વાયરમેન હતા એ આવ્યા, એણે જીવન શું છે એના વિશે બોલ્યા. એ કે ભાઈ જીવન છે ને 66 કિલો ઓટના સપ્ટેશન જેવું છે, દૂર ઊભા રહીને જુઓ તો મજા આવે, અડવા જાઓ તો કે ગુજરી જવાય. હવની છેલ્લે ગામડાના અભણ ડોહા આવ્યા, કાંઈ ભણેલા નહીં. માધવભાઈ હાવ અભણ, પણ એનું ગણતર કેટલું જોજો. એ કે આ બધા ભણેલા માણસો બોલ્યા, કોઈ ખોટું બોલે નહીં, પણ જો મને પૂછતા હો ને જીવન શું છે, તો જીવન છે ને સાહેબ એ શેરડીના હાંઠા જેવું છે, માંડ મજા આવે ત્યાં ગાંઠ આવે. શેરડી તો ખાવ ત્યારે ખબર પડે, માંડ મજા આવે ત્યાં ગાંઠ આવે. અને ગાંઠ એવું ઠેકાણું છે ને મહેનત વધારે ને રહ જરાય નહીં, હાથ આઠ ગાંઠું પાર કરો ને આપણને એમ થાય હવે જામી ગયું, ત્યાં પૂછડું આવે. એટલે આ વ્યવસાય અસર કરે સાહેબ, સ્વાભાવિક છે. હું મોટે ભાગે મારા કાર્યક્રમોમાં મારા વ્યવસાયની જોક કહેતો હોઉં છું. પરમદી દવાખાને બેઠો તો એક બાપા આવ્યા, આવીને બેઠા. હું મારું જ્યાં દવાખાનું છે ને આજુબાજુ બધા કાઠિયાવાડી જ છે, કાયમ એક બે જોક આપે. હો મારવાડી ને એક કાઠિયાવાડી. દાદા આવીને બેઠા એટલે મેં દાદાને પૂછ્યું, મેં કે દાદા શું થાય. દાદા કે અફસોસ, એટલે કાઢ દવા અફસોસની. એમ નહીં, મેં કીધું ખાધું તું શું. એ કે તું નહોતો ત્રણ ધક્કા. દવાખાના ખોલી ખોલીને પ્રોગ્રામમાં ભાગી જાવ છો. અરે એમ નહીં દાદા, મેં કીધું મોઢેથી શું ખાધું તું. એ કે કાલ બે છીંક ને પરમ દી એક ઉધરસ. આને આપણે દવા શું દેવી. એને વિદાય કર્યા તો એક ડોશીમાં આવ્યા, ગાંઠ આવે એ પહેલા. ગાંઠ બહુ નજીક છે, પૂંછડું આવી જશે. કેમ કે આ છે ને સમયમાં બાંધી લેવાના. અમે તો આખી રાત બોલનારા માણસો છીએ ભાઈ, પછી પ્રોગ્રામ ન હોય તો ઘેરે બોલીએ, ખાલી પુરસ્કારમાં તકલીફ થાય. પછી ઘરે કહી દે કે હવે આરટીજીએસ કરાવી દેજો. પણ અમારા માધવભાઈને અમારા લોકસાહિત્યની વાતો સાંભળવી છે. આ તો શ્લોકના માણસો છે, હું તો લોકનો માણસ છું એટલે હું લોકની વાતો કરું. આપણા લોકજીવનમાં વર્ષો પહેલાં કવિતાઓમાં સાહેબ વાતો થતી, દુહામાં અને કવિતામાં વાતો થતી. એક બેન કરિયાણાવાળાની દુકાને ગઈ, એણે કરિયાણાવાળાની દુકાને જઈ અને દુહામાં પૂછ્યું કે શ્યામવર્ણ મુખ ઉજ્જવલ કેતે, શ્યામવર્ણ મુખ ઉજ્જવલ કેતે. વેપારીએ જવાબ આપ્યો કે રાવણ શીશ મનોહરી જેતે. આમાં આપણને કાંઈ સમજાય જ નહીં ને. ઓલી ભાઈએ એમ કીધું કે શ્યામવર્ણ મુખ ઉજ્જવલ કેતે એટલે અડદનો ભાવ શું છે. એણે કીધું કે રાવણ શીશ મનોહરી જેતે, રાવણના 10 અને મનોહરીનું 1 એટલે 11 રૂપિયાના મણ આપીશ. એણે કીધું કે તો મને વાંધો નથી, 11 રૂપિયાના મણ લેવા તૈયાર છું, પણ હનુમંત પિતા કરી લેહું એટલે પવનમાં વાવલીને લઈશ, એમાં ફોતરા હોય ઉડી જાય પછી લઈશ. તો વેપારીએ કીધું કે તો 10 રથ 4 પુત્ર કરી દેહું તો 14 રૂપિયાના મણ આવશે. આમ આપણી વાતોમાં સતત આ ગીતો કવિતાઓ એ ચાલ્યા આવતા હતા સાહેબ. પણ અહીંયા આપણે આ તમને બધાને આનંદ કરાવવા માટે મૂળ અમને બોલાવ્યા છે, એમાં પાછો સમય ઓછો આપ્યો છે. એક તો આ નોટબંધી 8-8 કલાક ઊભા રહીએ તો 4000 હાથમાં આવતા હોય, એમાં 8 મિનિટમાં અમારે તમને દાંત કઢાવવાના, એટલા બાથરૂમમાં બુલેટ ફેરવવાનું છે, અગાસીમાં ઘોડા ખેલવવા જેવી વાત છે. પણ હું હાવ તળની ગુજરાતીનો માણસ છું એટલે ખાસ આ ગુજરાતીઓ વચ્ચે એક છેલ્લી વાત કરી દઉં. ગુજરાત જેવી ધરતી, ગુજરાત જેવા માણસો અને ગુજરાત જેવી બોલી આ દુનિયામાં ક્યાંય નથી. આ હું ઘણી જગ્યાએ કહેતો હોઉં છું. આવું એક જગ્યાએ કીધું ને, આવું ઓડિયન્સ હો, હાઈલી ઇન્ટેલિજન્ટ, અંગ્રેજીમાં ભણેલા. અત્યારે ચાલ છે ને અંગ્રેજીનું, બાબો મીડિયમમાં છે. બાબો ખરેખર મીડિયમ છે. 21મી સદીમાં તકલીફ એ છે કે કમ્પ્યુટર બગડે તો એમ કહી શકે છોકરા હવે બગાડ્યું, છોકરા બગડે તો એમ કહી શકે કોમ્પ્યુટર બગાડ્યા. કોણ કોને બગાડે નક્કી જ નથી. પણ આવું હું બોલ્યો ને એક જગ્યાએ કે ભાઈ ગુજરાત જેવી બોલી ક્યાંય નથી. આપણી બોલીમાં વિવિધતા છે, બહુ વિશાળ શબ્દ ભંડાર એ આપણી બોલીમાં છે.
આવું કીધું એટલે એક ભાઈ ઊભા થયા, મને કે એવું ના હોય યાર, તમે જે બોલો ને એનું ઇંગ્લિશ થાય, અને દુનિયાના બધા કોર્સ મને કે ઇંગ્લિશમાં ચાલે છે. મેં કીધું અમે બે ભણ્યા નહીં, ચોખ્ખી ગુજરાતીમાં ચાલે છે, અમે આયુર્વેદના સ્નાતકો છીએ. અમને હૃદય એ શીખવા માટે, હાર્ટ શીખવા માટે અઠવાડિયું થાય. અમારે એમ એચ બારોટની એનાટોમી ખોલો એટલે મહત મોટા ત જેવો જેનો આકાર હોય છે એને હૃદય કહેવામાં આવે છે. આવ સરળતાથી. પણ એ ભાઈ ઊભો થયો, મને કે એવું ના હોય યાર, તમે જે બોલો ને એનું ઇંગ્લિશ થાય. મેં કીધું નહીં થાય. મને કે બોલો. મેં કીધું ગુજરાતી માણસ હું, શરત મારું 500ની શરત, હું એક શબ્દ આપું તારે એનું અંગ્રેજી કરી દેવા, ન કરી શકે 500 દઈ દેવાના. મને કે કાંઈ વાંધો નહીં. મેં એને આપણા ગુજરાતનો પહેલો શબ્દ આપ્યો. મેં કીધું એક કામ કર, હાઠુભાઈનું અંગ્રેજી કરી દે. થાય ન થાય, આપણી ફેક્ટરીનો માલ છે. અંગ્રેજી ભણેલા પાસે એમ કે થાય યાર બ્રધર ઇન લો. થાય હું ના નથી પાડતો, પણ બ્રધર ઇન લો હાઢું નહીં કહેવાય, હાળા નહીં કહેવાય, ને બનેવી નહીં કહેવાય. એનામાં સ્પેસિફિકેશન નથી, એ આપણી પાસે છે. મને કે તો નહીં થાય, એમ કરીને 500 આપ્યા. 500 આપીને નીકળી જાય ને તો વાંધો નહોતો, એની બુરાઈ બોલતી હતી. તે પાછો આવ્યો, મને કે હવે તો કહો યાર સાઢુભાઈ એટલે શું. મેં કીધું હાઢુભાઈ એટલે એક જ દુકાનેથી વારા ફરતી છેતરાયેલા બે ગરાગો, એને હાઢુભાઈ કહેવામાં આવે છે. અને છેલ્લી વાત કરી અને મારી વાતને હું પૂરી કરું. તમારા બધાની વાદે ચડીને મેં મારા દીકરાને અંગ્રેજીમાં જ મૂક્યો છે. ચોથે જ દિવસે મેડમનો ફોન આવ્યો, મને કે પૃથ્વીરાજ કે ફાધર બોલ રહ્યો. મેં કીધું હા. મને કે આ કે મિલ જાઓ કામ હે. મને અપેક્ષિત જ હતું, મારો દીકરો હોશિયાર બહુ છે. એટલે હમણાં અમારા રોહિતભાઈ મારી ઘરે મહેમાન થયા હતા અઠવાડિયા પહેલાં. મેં કીધું બેટા રોહિતભાઈ જેવા મહેમાન છે કંઈક લઈ આવ્યો તો રિક્ષા લઈ આવ્યો, આટલો હોશિયાર છે. એટલે અપેક્ષિત તો હતું જ, પણ મને આત્મસંતોષ એ વાતનો હતો કે ચોથે દિવસે ફોન આવ્યો. મેં અડધો કલાકમાં આવવો જોઈએ. મને કે આપકા બચ્ચા શરારતી બહોત હે. મેં કીધું એ તકલીફ રહેવાની, અમારા આખા પ્રદેશની તકલીફ છે. મને કે આના સિવાયનું, હમારે એક એસી ક્લાસ હોતી હે જિસમે હમ કોઈ ભી એક પિક્ચર લગાતે હૈ, કોઈ ભી બચ્ચે કો ખડા કરકે પૂછતે બેટા સે વોટ ઇઝ ધીસ. માન લો કે મેં એલિફન્ટ કા પિક્ચર લગાયા ઓર બચ્ચે સે પૂછા કે બચ્ચા સે વોટ ઇઝ ધીસ, ઓર અગર બચ્ચા બોલતા એલિફન્ટ તો હમ બોલતે વેરી ગુડ. અગર બચ્ચે કો એલિફન્ટ મેં પતા નહીં ચલતા, ઓર અગર બચ્ચા બોલતા હે હાથી તો ભી હમ ચલા લેતે હૈ. પર જબ આપકે બચ્ચે કા ટર્ન આયા તો મેને કેમેલ કા પિક્ચર લગાયા. આપકે બચ્ચે કો ખડા કરકે પૂછા બેટા પૃથ્વીરાજ સે વોટ ઇઝ ધીસ, અગર વો કેમેલ બોલતા તો બહોત અચ્છી બાત થી, અગર વો ઊંટ કહેતા તો ભી મેં ચલા લેતી, પર વો કુછ એસા બોલ રહા થા હાંઢીઓ. મારી સમય મર્યાદા પૂરી થાય છે એટલે પ્રધાનો જેવું નહીં કરું, પણ નહીં પ્રધાનો જેવું નહીં, 5 વર્ષ પછી પૂરું થઈ જાય પણ બંગલો ખાલી કરતા બીજા 5 વર્ષ થાય એવું નહીં કરું. ડૉક્ટર બશીરભદ્રના એક શેરથી હું મારી વાતને પૂરી કરું. કહાં આંસુઓ કી સોગાત હોગી, નયે લોગ હોંગે નહી બાત હોગી. કહાં આંસુઓ કી સોગાત હોગી, નયે લોગ હોંગે નહી બાત હોગી. મેં હર હાલ મેં મુસ્કુરાતા રહૂંગા, આપકી મોહબ્બત મેરે સાથ હોગી. ચરાગોં કો આંખોં મેં મહેફૂઝ રખના, બડી દેર તક રાત હી રાત હોગી. મુસાફિર હો તુમ ભી, મુસાફિર હૈ હમ ભી, ઇસી મોડ પર ફિર મુલાકાત હોગી. ફરીને પાછા મળશું એવા એક વાયદા સાથે સૌએ સાંભળ્યો, આભાર. આ સેશનમાં હવે પછી આના પછીના સેશનમાં પાનની દુકાન લાગવાની છે અને એનો સેટઅપ પ્રીતિ આણી મંડળી તૈયાર કરે એ દરમિયાન અમને 5 મિનિટ કરી છે ને, 5-10 મિનિટ કરી. ઓકે, સો લેટ્સ હેવ અ ક્વિક ઇન્ટરેક્શન સેશન. આપણે કોઈને કોઈ પણ કંઈ પ્રશ્ન પૂછવા હોય તો આપણી પાસે બહુ ટૂંકમાં પૂછવાના, કોને પૂછવા છે પૂછી લેવાનું કહેવાનું, અને બહુ જ જલ્દીથી, એટલા જલ્દીથી અહીંયા જવાબો પણ તમને મળશે બહુ ત્વરિત. ડોક્ટર મણિયાને એમ ખાસ રિક્વેસ્ટ, પછી મને કહેતો નહીં સાહેબ, એ વ્યક્તિગત રીતે સાંભળી લેજો, નહીં હમણાં બહાર આવવાના જ છે, એ તમને સંભળાવશે. કોઈ પ્રશ્ન જવાબ હોય તો આપણે કરીએ, બાકી આ લોકોની તો બધી બહુ પોપ્યુલર કવિતાઓ અને ગઝલો છે, એ બધી જ અહીંયા પઠન કરવી અત્યારે આ સમયમાં શક્ય નથી. કોઈ બીજો સવાલ? યસ સર. આ હાંઢીઓ એટલે શું? અંગ્રેજીમાં ભણેલો છો ને, ઊંટને હાંઢીઓ કહેવામાં આવે છે. ઊંટને હાંઢીઓ કહેવામાં આવે છે, યસ. પછી પ્લીઝ એક આ બાજુ થોડેક સાયલન્સ ફરીથી ભાઈલા.
આપણે વિદેશની વાત સાંભળીએ તો ત્યાંના લોકો વધારે હસમુખ હોય છે એવું સાંભળીએ, અને ભારતીયોના મોઢા જરા ગ્લાની ભર્યા હોય છે એવું થાય છે, તે એવું શા માટે, એવું શું કારણ છે? કોને પૂછવું છે આ? રઈશભાઈને પૂછો. રઈશભાઈને. એટલે આપણે સાંજે ઘરે જઈએ તો મોઢા ગ્લાની ભર્યા દેખાય આપણને. જવાબ આવી ગયો. ચાલો બીજું કોઈ. રંજીત સર, આપને એક સવાલ છે, શૃંગાર રસ ક્યાંથી મળે અને કોઈ તમારી જોડે દુઓ હોય તો સંભળાવી દેશો પ્લીઝ? વાહ. શૃંગાર આમ તો માણસની આંખમાં જ હોય છે, આપણી જોવાની દ્રષ્ટિ હોવી જોઈએ, એને શૃંગાર કહેવાય. હવે થોડીક લાંબી વાત છે એટલે, પણ સ્ત્રીનું વર્ણન અમારો લોકસંગીતનો કોઈ કવિ કરે તો કેમ કરે કે સુરંભ રંબ છૂંટગી કૃતાંબ ધ્રુપ લૂંટગી ચટાકસંત કેહરી બિછોંટકા મકાંબુટા છોરા ભુજંગ નંજની લખી મુરાર લાજહી આવી આમ કામને ત્રાઠી મરગલી જેવા જેના નેણ હોય. હવે ત્રાઠી મરગલી મારે તમને સમજાવવી પડશે. ગાંડીગીરમાં હરણ જાતું હોય એને મારવા સિંહ જાય, વચ્ચે એક ખાઈ આવે, હરણ કૂદે અને બરોબર વચ્ચે આવે ને ત્યારે હરણના આગલા બે પગ છે એ પાછળ વયા ગયા હોય, પાછળના બે પગ છે એ આગળ આવી ગયા હોય, અને એ ચારેય પગનું જેવું દ્રશ્ય દેખાય ને આવું, એવા જેના કુદરતી બ્યુટી પાર્લરમાં ગયા વિના કોરાવેલા નેણ હોય ને એવા નેણવાળી, એટલે ત્રાઠી મરગલી જેવા જેના નેણ હોય, વળુંભી કાચની પૂતળી હોય, પાવારી કોઈ હંસલી હોય, ત્રણ દિવસની ભૂખી સિંહણના કડીનો જેવો લાંક હોય એવો જેની કડીનો લાંક હોય, દાડમની કળિયું જેવા જેના દાંત હોય, ગુલાબની પાંદડિયું જેવા જેના હોઠ હોય, બે માછલી હામે હામે આવી એને ઊભી રહી ગઈ હોય એવી જેની બે આંખું હોય, પાણી પીવે ને ગળા એટે ઉતરતું દેખાય એવી જેની ગરદન હોય, હોનાની પાટ ઉપર કોઈ હવા હાથનો હરો પાયલો જતો હોય, અને જેવું દ્રશ્ય લાગતું હોય એવું જેની કમર ઉપરના ચોટલાનું દ્રશ્ય લાગતું હોય, કેળીના થંભ જેવા જેના પગ હોય, એમની શરણાયું જેવા જેના હાથ હોય, એમની દીવીમાં પાંચ પાંચ દીવાની જ્યોત જગતી હોય એવી જેની બે હાથની પાંચ પાંચ આંગળીઓ હોય, ઉગમણો વાવાય, આથમણી નમે, ઉતરાદો વાવાય, દક્ષણાદી નમે, અને ચારેય કોરનો વા ભેળો હોય, અને કડરડરડરડ ભૂહ ભાંગીને ભૂકો થઈ જાય આવી થોડી થોડી માટીની ઘડેલી બાઈ હોય ને એને અમારા લોકસંગીતમાં નમણી બાઈ કહેવામાં આવે છે. એટલે રણજીતભાઈ, તમે આમ ગર્લ્સ હોસ્ટેલની આજુબાજુમાં રહેતા હતા ક્યાંક? આટલું બધું તો કઉ છું કે ઓછું બોલો ઓછું બોલો, આનથી વધારે શું કહું? મારે આ કહેવા માટે જ મને માઇક આપવામાં આવ્યું છે. યસ. સો પેલી બાજુ એક સવાલ છે. હાસ્ય કવિઓ કે હાસ્ય લેખકો ના પત્ની કર્કશા હોય બનેલો દાખલો આપી દઉં. અત્યારે તો રણજીતભાઈ છે અમારી સાથે. એકવાર હું રઈશ અને મુકુલ ચોકસી આપણા સુરતના ત્રણેય આવી રીતે એક હાસ્ય કવિતામાં અમે ભેગા થવાના હતા, એટલે મેં મારી પત્નીને, મને એમ થયું કે હું ઇમ્પ્રેસ કરું મારી બુદ્ધિ ચાતુર્યથી, એટલે મેં કહું જો કેવું છે, મારું જો મકર રાશિમાં નામ હોત ખ કે જ પરથી, જ ને ખ પરથી, તો કેવું થાત? જો રઈશનો ર, મુકુલનો મુ, અને ધારો કે મારું નામ જયંતિ કે એવું હોત તો તમારા ત્રણેયના પહેલાં અક્ષર કેવા? રમુ જ એમ થાત ને, તો કેવું આમ સરસ લાગે. એટલે મારી પત્નીને એનાથી જરાય કંઈ ઇમ્પ્રેસ ના થઈ, પણ એક જ સેકન્ડમાં એણે મને જવાબ આપ્યો કે મને કે ના એવું નથી, મકરમાં તો જ ને ખ બે એવી રીતે બે નામ હોય ને, ખ ઉપરથી બી હોય, તો કે મુકુલનો મુ, રઈશનો ર, યસ ઓન ધેટ નોટ, મુ ર અને પછી. પણ આજે બહુ મજા પડી, એ વાતે મજા પડી કે આપણે ડોક્ટરોને ત્યાં જઈએ અને લગભગ ઘણા ડોક્ટરો આપણને પ્રિયા લાગતા હોય છે, એનું કારણ એ હોય છે, તમે જોજો દરેક ડોક્ટર જ્યારે તમને હસીને કંઈક કહે
તમારા દવા કરતાં વધારે તમને એની અસર પડતી હોય છે. એ જેટલું હસીને તમને પૂછે કે કેમ છો, ગઈ વખતે સારું હતું, આ વખતે નથી સારું, થઈ જશે, એ ડૉક્ટર આપણને પ્રિય લાગતો હોય છે, ભલે આપણે એને ત્યાં વારંવાર જવું પડે એ આપણે ભૂલી જઈએ છીએ. હાસ્યથી મોટી કદાચ કોઈ દવા નથી, એટલા માટે જ કહેવાયું છે કે લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. હું આ ત્રણેય ડૉક્ટરોનો અત્યંત આભારી છું કે એ લોકોએ GLFના આ અંતિમ દિવસની આ દ્વિતીય સભામાં રંગ રાખ્યો છે, અમને સરસ મજાનો હાસ્યની દવા પાઈ છે અને પ્રસ્તુતિમાં અમે આ ઘરે લઈને જવાના છે. નૈશતભાઈ, આજે ખરેખર તો અમને બહુ ટેન્શન હતું આ કાર્યક્રમમાં આ રીતે બેસવાનું ને રજૂઆત કરવાની, એટલે મેં મારી વાઈફને પૂછ્યું પણ ખરું, અમને કીધું વાઈફ કરકસા હોય પણ હું તો મારા તો સલાહકાર છે, એટલે મેં એને પૂછ્યું કે બહુ ટેન્શન થાય છે યાર શું કરું, તો કે ચિંતા નહીં કરવાની, ગીવ યોર 100%. મને કે કાયમ મને એવું જ કે ગીવ યોર 100%. એકવાર હું બ્લડ ડોનેટ કરવા જતો હતો. થેન્ક યુ ઓલ વેરી મચ, ડૉક્ટર રઈશ મણિયાર, ડૉક્ટર શ્યામલ મુનશી અને ડૉક્ટર રણજીત વાઘ, અમે ખૂબ ખૂબ આભારી છીએ તમારા, ખૂબ ખૂબ આભારી. મિત્રો, અહીંયા એક સરસ મજાનું સેશન થવા જઈ રહ્યું છે, તમે ક્યાંય જશો નહીં, બે ત્રણ અનાઉન્સમેન્ટ મારી સાંભળીને જજો. ખઈ કે પાન બનારસવાલા ફૂડ હિસ્ટોરિયન પુષ્પેશ પંત સાથે પ્રીતિ દાસનું કોન્વર્સેશન અહીંયા થવા જઈ રહ્યું છે. આખા દેશમાં